बर्ड फ्लू की दहशत वच्चे चिकन भाव में घटाड़ो जोवा मळ्यो हतो। चिकन वेपारियों में नाराजगी फैलाई है। राज्य में मंत्री द्वारा एक तरफ राज्य में एक पण स्थळे पोल्ट्री फार्म में बर्ड फ्लू ना लक्षण देखाया नथीनी जाहेरात वच्चे चिकन वेचाण में घटाड़ो जोवा मळ्यो हतो। बर्ड फ्लू की दहशत वच्चे चिकन भाव में घटाड़ो जोवा मळ्यो हतो। चिकन वेपारियों में नाराजगी फैलाई है। राज्य में मंत्री द्वारा एक तरफ राज्य में एक पण स्थळे के पोल्ट्री फार्म में बर्ड फ्लू ना लक्षण देखाया नहीं अने तेनी जाहेरात वच्चे चिकन वेचाण में घटाड़ो जोवा मळ्यो हतो। कोरोना वायरस बाद हवे बर्ड फ्लू नामक रोगे लोकोने फरी एक बार चिकन ना सेवन मुद्दे मूंझवण में मूकी दीधा छे। भरूच शहर अने जिल्ला में कोरोना वायरस ना पॉजिटिव केस नोंधाया बाद एक अफवा फैलाई हती के चिकन ना सेवन थी पण कोरोना वायरस थाय छे। जो कि आ अफवा वच्चे समग्र भरूच जिल्ला अने गुजरात राज्य में रातोरात चिकन ना भाव में नोंधपात्र घटाड़ो जोवा मळ्यो हतो। एक समय चिकन ना भाव तरीये पहुंची गया हता अने 50 रुपया में चिकन किलो भावे वेचावा लाग्यो हतो। जो कि चिकन ना सेवन थी कोई पण वायरस नथी फैलातो ते अंगे पुष्टि थया बाद फरी एक बार चिकन ना सेवन करता लोको भयमुक्त बन्या हता। जो कि हवे नवा वर्षना शुरुआती साथे ज बर्ड फ्लू नामक रोगे फरी एक बार पोल्ट्री फार्मना संचालकोने चिंतित करी नाख्या छे। हाल भरूच जिल्लामां बर्ड फ्लूनो कोई पण केस नोंधायो नथी। जो कि आ बीमारीने लईने चिकनना भावमां घटाडो नोંધાયો હોવાનું ચિકન શોપના સંચાલકો જણાવે છે। અચ્છા, મારું નામ ફારુકભાઈ પટેલ છે। આપણા પટેલ ચિકનના અમે ઓનર છે। અમે લગભગ છેલ્લા 10-12 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। આમાં જે હાલ જે બર્ડ ફ્લૂને લઈને તમે જે સવાલ કરવા માગો છો એમાં મારે એટલું કહેવાનું કે આજે જાન્યુઆરી ફેબ્રુઆરીનો મહિના આવે છે ને એમાં ઠંડી વધુ જ એકદમ ઠંડી આવી જવાના કારણે જંગલી પશુ પક્ષીઓ આના થોડાક મોત થઈ જાય। એ મોત દેખાય એટલે લોકોના એક દહેશત ફેલાઈ જાય છે કે આ બર્ડ ફ્લૂ નામનો કંઈ રોગ આવી ગયો કે નહીં એમ। એની પુષ્ટિ એકચ્યુઅલી થતી નથી। આપણી જે મીન લેબ છે ભોપાલ લેબ એમાં આપણે બધા એના પરીક્ષણ કરાવ્યા પણ કોઈ પુષ્ટિ થઈ નથી આજ સુધી। હજુ કોઈ ઇન્ડિયાની અંદર મરઘીમાં બર્ડ ફ્લૂ છે એ રીતની કોઈ પુષ્ટિ થઈ નથી। આ તો ખાલી એક જાતની લોકોમાં દહેશત આવે અને ફાર્મરમાં આવી એવી દહેશત આવે કે કદાચ આવી જાય એટલે એ લોકો વહેલા વેચાણમાં આવી જાય, જે તેનો માલ તૈયાર ના હોય એ બિફોર વેચાણમાં આવે એના લીધે થોડોક રેટ ઘટે છે। બાકી હાલ અમારી ગરાકી છે લગભગ 120% ગરાકી થઈ ગઈ છે, કારણ કે રેટ થોડા ડાઉન થયા છે એટલે 20% રેટ ગરાકી વધારે થઈ ગઈ છે। અમારે પહેલાં દિવસમાં 2-3 વાર માલનું એરેન્જમેન્ટ કરવું પડતું હતું, હવે દિવસમાં 4 વાર માલ લાવવા પડે એની દુકાનમાં વેચવા પડે છે। અને આપણા જે પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે એવી પુષ્ટિ કરી છે કે ગુજરાતમાં ક્યાંય કોઈ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ દેખાયા ચિહ્નો દેખાયા નથી। એટલે મારી પ્રધાને નમ્ર અપીલ છે કે ચિકન બેકઓફ ખાઓ અને એ જ આપણો પ્રોટીનનો મોટા મોટા સોર્સ આજે ચિકન છે અને સાવ સસ્તો છે ને અત્યારે જે રોગચાળો ચાલે એના અગેન્સ્ટની અંદર આપણને ઇમ્યુનિટી પાવર ચિકનમાંથી જ વધુ મળે છે। ચિકન એ ઈંડાનું સેવન કરવામાં કોઈને કોઈ ખતરો નથી એવું મારી ખાસ પ્રજાને અપીલ છે।